વેલકમ બેક સ્ટુડન્ટ્સ આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર તમારી જે ઓક્ટોબર મહિનામાં પરીક્ષા આવવાની છે એ ઓક્ટોબર મહિનાની પરીક્ષામાં ધોરણ નવ વિશે અંગ્રેજીનું પેપર કેવો આવશે પેપરમાં કેવા કેવા પ્રશ્નો પૂછાશે તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં રજૂ કરવાના છે અને વિદ્યાર્થી મિત્રો આ વસ્તુની માહિતી તમને અત્યારથી જ એટલે કે સત્રની શરૂઆતથી જ ખબર હોવી જોઈએ તો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે અને અત્યારથી તમારી પ્રિપેસનમાં ચાર ચાંદ લાગી શકે છે તો આપણે વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીશું તો આપ સૌ જાણો છે પ્રમાણે પ્રથમ પરીક્ષા પચાસ માર્ક્સની સમય રહેશે તમારા માટે બે કલાકનો તો સૌ પ્રથમ તમને અહીંયા જે હેતુઓ પ્રમાણે ગુણભાર આપેલું છે તો આ વસ્તુ તમારા માટે એટલી ઉપયોગી નથી પણ એના પછી તમને જે અહીંયા આપેલું છે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર કે હેતુલક્ષી કેટલા પૂછાશે એના માર્ક્સ કેટલા રહેશે અતિ ટૂંક જવાબી વેરી શોર્ટ આન્સર કેટલા પૂછાશે એના કેટલા માર્ક્સ ટૂંક જવાબી તો કે કેટલા પ્રશ્ન એના માર્ક્સ કેટલા લોંગ આન્સર કેટલા છે એના માર્ક્સ કેટલા છે તો આ રીતે તમને એક માહિતી આપેલી છે એના પછી આપણે વાત કરીએ આગળ તો તમારું જે ઇંગ્લિશનું બરાબર જે રીતે સિલેબસ ગોઠવાયેલો છે એના આધારે તમને કેવા કેવા પ્રશ્નો પૂછાય છે એના વિશે પણ જો માહિતી આપેલી છે પહેલું રીડિંગ કોમ્પ્રિહન્શનમાંથી ટેક્સ પ્લસ પોઈમમાંથી નવ વર્બલ કોમ્પ્રિહન્શનમાંથી ત્રણ નોન વર્બલમાંથી ત્રણ વુ સેડ એટલે કે કોણ કોને કહે છે એ પણ ત્રણ માર્ક્સનું અને સપ્લિમેન્ટરી રીડર ચાર માર્ક્સનું એના પછી વોકેબ્યુલરી મેનટેક્સમાંથી બે માર્ક્સ ફંક્શન ગ્રામર સત્તર માર્ક્સ રાઇટિંગમાં તમારો જે વિભાગ રહેશે તેમાં પેરેગ્રાફ રાઇટિંગ તે પાંચ માર્ક્સનો હશે અને પિક્ચર ડિસ્ક્રિપ્શન ચાર માર્ક્સનો હશે તો આ રીતે તમારા ટોટલ પચાસ માર્ક્સ પૂરા થશે એના પછી આગળ વાત કરીએ આપણે તો જે આપણે ઉપર બતાવેલી છે માહિતી બસ એને થોડીક વ્યવસ્થિત રીતે ગોઠવીને તમને અહીં બતાવેલી છે પણ અહીંયા આપણે હવે થોડુંક પ્રશ્નપત્ર જે તમારું હશે એના વિશે કંઈક માહિતી મેળવીએ તેમાં તમારો સેક્શન એ સેક્શન એ રહેશે તમારો અગિયાર માર્ક્સનો જેમાં તમને પહેલી સૂચના કે રીડ ધ એક્સટ્રેક્ટ સ્ટાન્જા એના આન્સર ધ ક્વેશ્ચન એટલે કે તમને પેરેગ્રાફ આપેલા છે ને એના આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાના પછી છે બીજું યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર સેન્ટેન્સ મિનિંગફુલી એટલે કે તમારે શબ્દોને શબ્દોનો સેટ બનાવી એનું વાક્ય બની ને એ વાક્યનો મિનિંગ કંઈક નીકળતો હોવું જોઈએ એવું કંઈક બે માર્ક્સનું પૂછાશે આગળ તમને આ વિષયનું જ મોડલ પેપર હું દેખાડીશ એનાથી વધુ સારો આઈડિયા આવશે કે ખરેખર શું પૂછાશે એના પછી સેક્શન બીમાં હુ સેટ ટુ હોમ કોણ કોને કહે છે એ જો આ અંદર હોય છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂછાશે બરાબર એના પછી રીડ ધ પેસેજ આન્સર ધ ક્વેશ્ચન રીડ ધ ઇન્ટરવ્યૂ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો આવા પણ પ્રશ્નો હશે બરાબર એના પછી સેક્શન સી જે તમારું ફોલોઈંગ મૂવી ટિકિટ એન આન્સર ધ ક્વેશ્ચન એટલે કે એક ટિકિટ આપેલી હશે પછી ગમે તે વસ્તુ વિષયને લખતી હોય એના આધારે તમારા જવાબ આપવાના ત્રણ માર્ક્સ ચેન્જ ધ ટેક્સ એજ સોન એટલે કે તમારે જે ટેક્સ આપેલો છે એને તમારે બદલવાનો છે એના પણ ત્રણ માર્ક્સ છે અને કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ એન્ડ રીરાઇડ ધ કરેક્ટ પે પેરેગ્રાફ એટલે કે પેરેગ્રાફની અંદર તમને જે અન્ડરલાઇન કરેલો પાર્ટ છે એને કરેક્ટ કરી અને પાછો તમારે સુધારીને લખવાનો રહેશે અને પછી સેક્શન ડીમાં પણ તમને ગ્રામરને લગતા ટોપિકો છે ખાસ કરીને કન્જક્શન છે અને પછી ફંક્શન છે બરાબર ફંક્શનના આધારે બ્રેકેટ ખાલી જગ્યા પૂરી કરવાની છે એના પછી તમારે પ્રોપર ક્વેશ્ચન બનાવવાના અંડરલાઈન કરેલા પાર્ટના અને કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ એક્સપ્રેશન ગીવન ઇન ધ બ્રેકેટ તો આ વસ્તુ તમારો દસ માર્ક્સ રહેશે વિભાગ ડી ગ્રામરનો પોર્શન અને સી પણ તમારું ગ્રામરનું જ રહેશે અને એના પછી વાત કરીએ સેક્શન ઇ તો સેક્શન માં તમારે પેરેગ્રાફ રાઇટિંગ કરવાનું રહેશે પચાસ માં તમને કોઈ એક ટોપિક આપેલો હશે અને ડિસ્ક્રાઈબ ધ પિક્ચર ઇન અબાઉટ એટ સેન્ટેન્સ એટલે કે એક ચિત્ર આપેલું હશે અને ચિત્રના આધારે તમારે એનું ડિસ્ક્રિપ્શન લખવાનું રહેશે વાક્યોમાં તો આ વાત હતી આપણી પરિરૂપની હવે તમને એક મોડલ પેપર જ જેને આપણે ગુજરાતીમાં નમૂનાનું પ્રશ્નપત્ર કહેવાય આ પણ વસ્તુ તમે જોતા જજો તમને જો શરૂઆતમાં સેક્શન એમાં ફકરા આપેલા છે ને એના આધારે તમારા પ્રશ્નોના જવાબ લખવાના એના પછી સેક્શન બીમાં તમે જુઓ સેક્શન બીના અંદર ફરીવાર જો અહીંયા હુ સેટ ટુ હુમ કોણ કોને કહે છે તો આ તમારા પાઠોના આધારે વાક્ય આપેલા છે એના પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવાની છે ફરીવાર રીડ ધ પેસેન એના આન્સર ધ ક્વેશ્ચન એના પછી રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ ફેમસ સ્વિમર માઇકલ ફિલિપ્સ એને આન્સર ધ ક્વેશ્ચન એટલે કે આ ઇન્ટરવ્યૂ વાંચી અને એના નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના એના પછીના તમારો પ્રશ્ન છે સેક્શન સી જેમ કે અહીંયા તમને એક મૂવીની ટિકિટ આપેલી છે અને એ ટિકિટના આધારે ફરીવાર તમને પ્રશ્ન પૂછેલા છે તો એના જવાબ લખવાના ચેન્જ ધ ટેક્સ્ટ કરવાનું છે એટલે કે આ બદલવાનું છે અને જે રીતે શરૂઆત કરવાનું કીધી એ રીતે શરૂઆત કરવાનું એના પછી તમને પેરેગ્રાફની અંદર જે અંડરલાઇન કરેલા પાર્ટ છે એને કરેક્ટ કરવાનું અને સુધારીને ફરીવાર લખવાનું એના પછી કન્જક્શન બરાબર સેક્શન ડી તમને જે વાત કરીએ અને લાસ્ટમાં તમારો સેક્શન ઇ શું છે સેક્શન ઇ જેમાં તમને બે ટોપિક આપેલા છે માય હોબી અને ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેટેડ ઇન યોર સ્કૂલ તો આ રહેશે પાંચ માર્ક્સનું નાનો તમારે એક ફકરો લખવાનો રહેશે સારા એવા શબ્દોમાં અને છેલ્લું તમારો જે પ્રશ્ન છે પેપરનો ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ એટ સેન્ટેન્સ તો આ રહેશે તમારો ચાર માર્ક્સનો તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું ઇંગ્લિશ સબ્જેક્ટનું સંપૂર્ણ પ્રથમ પરીક્ષાનું પ્રથમ પરીક્ષાનું નમૂનાનું પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રમાં કેવા કેવા પ્રશ્નો પૂછાશે એના વિશેની સંપૂર્ણ માહિતી આશા રાખીશ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઇક કરો વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરો ચેનલ પણ નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને બાજુના બે લાયકોનને પ્રેસ કરો જેથી કરીને કોઈ નવો વિડિયો આવે તો ઝડપથી તમારા સુધી પહોંચી શકે થેન્ક યુ વેરી મચ